ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દ્વારા પોતાને કોરોના સમયને એક વિશિષ્ટ સમય ગણાવેલો હતો. 15 દિવસના અંતે તેઓએ જ્યારે એમાંથી મુક્તિ મેળવેલી છે ત્યારે સમગ્ર સમાજને રાહ ચીંધવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાને 15 દિવસે માત આપનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કોરોને હળવાશથી ન લેવા અને સાવચેત રહેવા લોકોને અપીલ કરતા લાખો શુભેચ્છકોની પ્રાર્થના, પ્રભુની કૃપા અને શુભેચ્છા બદલ આભાર માની રાજ્યમાં કોરોના સંક્રમણ થતું અટકે તેવા શુભ આશીષથી નવરાત્રીનું ગરબાનું આયોજન ચાલુ વર્ષે સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં તમામ ખેલૈયાઓ, આયોજકો અને ભક્તજનોને નમ્ર અપીલ કરેલી છે. કારણ કે ખેલૈયાઓ ડિસ્ટન્સિંગ રાખશે પરંતુ પબ્લિક ડિસ્ટન્સ જાળવી નહીં શકે, જેથી કોરોના સંક્રમણ વધશે. સરકારશ્રી જ્યારે ખૂબ મોટો ખર્ચ કરી કોરોના સંક્રમણ અટકાવવા મેડિકલ તથા અન્ય સ્ટાફ પોતાના જાનના જોખમે લોકોને બચાવવા અનેકવિધ સરાહનીય કામગીરી કરી રહ્યા છે, ત્યારે માનવ સહજ આપણી સર્વેની ફરજ થઈ પડે છે કે આપણે સરકારને સહયોગ આપવો જોઈએ. સૌને જય સ્વામિનારાયણ. હું કોરોનાને માત આપી આજે SGBPમાંથી જ્યારે રજા લઉં છું ત્યારે મારા લાખો શુભેચ્છકો, હિતેચ્છુઓ, સગા સંબંધી મિત્રો સૌનો આભાર માનું છું કે તે સૌની લાગણી અને ભગવાનની પ્રાર્થનાથી એ મને નવું જીવદાન મળ્યું છે. આજે સૌને મારી વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવજો, ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળજો, સરકારના જે નિયમો છે, સરકાર જે મહેનત કરી રહી છે એ નિયમોનું પાલન કરજો. કોરોનાને બિલકુલ પણ હળવાશથી લેતા નહીં. જેમણે આ ભોગવું છે એમને ખબર છે આર્થિક અને શારીરિક તકલીફ એટલી બધી પડે છે કે પછી ભવિષ્યમાં પણ એમની કાંઈ માટે ચિંતા રહી છે. ત્યારે આપ સૌને મારી વિનંતી કે કોરોનાને હળવાશથી બિલકુલ પણ લેતા નહીં. આજે મારે સૌને એક બીજી વિનંતી કરવાની કે આગામી નવરાત્રિના આયોજન માટે મેં ન્યૂઝમાં જોયું ત્યારે અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે, સરકાર પાસે માગણીઓ, કોઈ કોર્ટમાં પણ જશે, પણ મહેરબાની કરી હાથ જોડીને સૌ ખેલૈયાઓને મારી વિનંતી છે, આયોજકોને વિનંતી છે, જે લોકોને રસ છે આમાં એ બધાને મારી વિનંતી છે કે માતાજીને આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ વર્ષે નવરાત્રિનું આયોજન આપણે બિલકુલ બંધ રાખીએ. એટલા માટે કે કોરોના સંક્રમિત થવાનો ભય આ ભીડભાડવાળી જગ્યામાં વધશે અને જેના ઘરે કોરોના થયો હોય એ પરિવારને ખબર હોય એમને પૂછી લેજો. જેમનો જુવાન જુદો, દીકરો દીકરી ગયા હોય, માતા પિતા ગુમાવ્યા હોય એમને ખબર હોય, એટલે મહેરબાની કરી. અને યુવાનોને મારી વિનંતી છે કે આ વર્ષે નવરાત્રિનું આયોજન આપણે સ્વૈચ્છિક રીતે જ બંધ રાખીએ.